શહેરમાં પાંચ દિવસમાં સિટી બસ દ્વારા સર્જાયેલા અકસ્માતમાં લોકોએ જીવ ગુમાવ્યો હતો આ અકસ્માતના પગલે પાલિકા દ્વારા સુરતના રસ્તા પર દોડતી સિટી અને બીઆરટીએસ બસની સ્પીડ કંટ્રોલ કરવા માટે આદેશ આપ્યો છે જેથી સુરતના રસ્તા પર ચાલીસ કિલોમીટરથી વધુ સ્પીડે બસ દોડતી જોવા મળશે નહીં પાલિકા દ્વારા સંચાલિત સિટી બસની અડફેટમાં અત્યાર સુધીમાં ચોપ્પન લોકોએ જીવ ગુમાવ્યા છે ગત અઠવાડિયામાં ચાર દિવસમાં ચાર અકસ્માત થતા ભારે આક્રોશ ફેલાયો હતો અને સિટી બસ અને બીઆરટીએસ બસની સ્પીડમાં ઘટાડો કરવાની માંગણી પણ થઈ હતી સતત પાંચ દિવસ અકસ્માત બાદ પાલિકાએ તમામ બસ ઓપરેટરોને સ્પીડ ગવર્નન્સનો ઉપયોગ કરી બસની સ્પીડમાં ઘટાડો કરવાની સૂચના આપી છે હાલ સુરતના રસ્તા પર દોડતી સિટી અને બીઆરટીએસ બસની સ્પીડ થી પચાસ કિલોમીટરની છે જેને હવે ચાલીસ કિલોમીટરની સ્પીડ કરી દેવામાં આવશે પાલિકા દ્વારા બસ કોન્ટ્રાક્ટર પ્રશાંત પપલ ચાર્ટર્ડ સ્પીડ આદિનાથ ટ્રાવેલ્સ હંસા ટ્રાવેલ્સ મારુતિ ટ્રાવેલ્સ ને પત્ર લખી સ્પીડ માં ઘટાડો કરવાનો આદેશ આપ્યો છે મુકેશ ખુરા સાથે કમલેશ સોની દિવ્યાંગ ન્યૂઝ સુરત